જગતના તાતની ખુશીઓને જાણે ગ્રહણ લાગ્યું. પહેલા લોકડાઉન અને હવે અતિવૃષ્ટિ. ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી તો જેતપુર તાલુકાના ખેડૂતોની જાણે માઠી બેઠી છે. આકાશી ઘાત, પરેશાન તાત, અણધારી આફત, અટવાયો તાત. વાત રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થોરાડા અને આસપાસના ગામના ખેડૂતોની. ભારે વરસાદમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ઉભા પાકની સાથે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું. આફતના આ વરસાદમાં થોરાડાની સીમમાં આવેલ તળાવોનો પારો તૂટી પડ્યો અને તળાવના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા. પાણીના ધસમસતા પ્રવાહમાં મગફળી ઉપરાંત કપાસ, ડુંગળી અને તલ સહિતના ખરીફ પાકનું ધોવાણ થઈ ગયું. વીઘે 10-12 જણો ખર્ચો થઈ ગયેલો હોય. ડુંગળી, કપાસ, મગફળી અને આ ડેમનો પારો તૂટેલો હોય બહુ વરસાદના હિસાબે અને વ્યાપક નુકસાન થઈ ગયેલું હોય. એટલે પથ્થર બધા બધું ધોઈ નાખ્યું હોય. 300-400 વીઘા જમીનમાં નુકસાન થઈ ગયેલું. બધા પિયતવાળી જમીન છે, ખેડૂતો બધા વાડીએ પશુઓ રાખે છે, પણ 2 દિવસથી વરસાદને કારણે ગરણામાં એટલું બધું પાણી ભરાયેલ છે કે કોઈ ખેડૂત વાડીએ પણ જઈ શકતા નથી. સમસ્યાઓ ફક્ત અહીં સુધી સીમિત નથી રહી. તળાવનો પારો તૂટતા ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવાનો રસ્તો પણ બંધ થયો છે. તળાવના પાણી અંડરબ્રિજમાં ભરાઈ રહેતા ખેડૂતો પોતાના પાકની ભાળ મેળવવા ખેતરે પણ જઈ શકતા નથી. અમારે એક જ માર્ગ છે જવા આવવા, બીજો અમારે કોઈ માર્ગ નથી. તો અમે અવારનવાર રજૂઆત કરતા, ખેડૂતને કોઈ રજૂઆત સાંભળતું નથી. ખેડૂતોને હેરાન પરેશાન છે. તો અમારી માંગ છે કે ડ્રાઈવરજન બાજુમાં કરી દે અને ભૂંગળા નાખીને પાણીનો નિકાલ કરી દે, આવી અમારી માંગ છે. આ રસ્તામાં વચ્ચે રેલવેનું આ અંડરબ્રિજ આવતા અવારનવાર પાણી ભરાઈ જાય છે. એ સમસ્યા ન થાય એના માટે મેં રેલવેના અધિકારીઓને વારંવાર પત્ર વ્યવહાર દ્વારા જણાવેલું છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થયેલી નથી. વાવેતર પાછળ વીઘે 10-15 હજાર જેટલો ખર્ચ કર્યો. રાત દિવસ મહેનત કરી અને જ્યારે પાક લેવાનો સમય ત્યારે અણધારી આફતે વિનાશ સર્જ્યો. આવામાં ખેડૂતોએ સરકાર પાસે મદદની આશ લગાવી છે. નિલેશ મારુ, મંતવ્ય ન્યૂઝ, જેતપુર.